ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમા શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય પ્રાચીન કાળમાં રાક્ષસો પણ રામાયણનો પાઠ કરતા આજે ફુરસદ મળે તો લોકો શ્રૃંગારની નવલકથાઓ વાંચે છે પૂજ્યશ્રી ડોંગરેજી મહારાજ કહે છે કે રસ નવલકથાઓ ન વાંચવી કારણ એક વખત મન બગડ્યું પછી સુધારવું કઠણ છે પવિત્ર ગ્રંથોનું વાંચન કરો તમે હનુમાનજીને રામની કથા સંભળાવો તો શનિ મહારાજ રાજી થશે ભગવાન શંકર રામાયણના આચાર્ય છે એક વખત દેવો ઋષિઓ અને રાક્ષસો શિવજી પાસે રામાયણની માગણી કરવા ગયા અને કહ્યું અમને રામાયણ આપો અમારે રામાયણનો પાઠ કરવો છે રામાયણના શ્લોક સો કરોડ છે તેના ત્રણ ભાગ કરતાં દરેકને ભાગી કેટલા શ્લોક આવશે એ અમે વહેંચી લેશું વહેંચણી કરતાં એક શ્લોક વધ્યો તેના માટે ત્રણે જણા ઝઘડો કરવા લાગ્યા શિવજીને ઝઘડો ગમતો નથી જ્યાં યુદ્ધ નથી સ્વાર્થ નથી વાસના નથી વિષમતા નથી એ જ અયોધ્યા છે અને ત્યાં જ રામ અવતાર ધારણ કરીને આવે છે જ્યારે કંઈ કઈના મનમાં વિષમતા વાસના કે સ્વાર્થ જાગશે ત્યારે રામ અયોધ્યા છોડી જશે જ્યારે વિષમતા આવે છે ત્યારે રામ અયોધ્યા છોડી દે છે શિવજીના દરબારમાં બળદ અને સિંહ સાથે બિરાજે છે શિવજીનું વાહન છે નંદિકેશ્વર અને પાર્વતીજીનું વાહન સિંહ છે ગણપતિજીનું વાહન છે ઉંદર અને શિવજીના ગળામાં છે સર્પ કાર્તિકેયજીનું વાહન છે મોર અને શિવજીના ગળામાં હાથમાં તેમણે રાખ્યો છે વિટાળેલો સર્પ બળદ અને સિંહ ઉંદર અને સર્પ મોર અને સર્પ આ બધા વચ્ચે તો જન્મસિદ્ધ વેર છે તેમ છતાં શિવજીના દરબારમાં આવ્યા પછી પશુઓ પણ વેર ભૂલી જાય છે બધા સાથે બેઠા છે નારાયણનું વાહન છે ગરુડ અને શેષની છે સૈયા ગરુડ અને સર્પને પણ જન્મથી વેર છતાં વિષ્ણુ ભગવાન પાસે વેર રહેતું નથી વેરને ભૂલી જવાનું છે શિવજીએ કહ્યું શ્લોક એક છે લેનાર ત્રણ છે શ્લોક અનુષ્ટુપ છંદમાં હતો તેના અક્ષરો હતા બત્રીસ એટલે બત્રીસ અક્ષરો રહ્યા એક એકને દસ દસ અક્ષરો આપ્યા આ પ્રમાણે ત્રીસ અક્ષરો જતા બાકી રહ્યા બે અક્ષરો બે અક્ષર વધ્યા ત્રણેય જણા બે અક્ષરો માટે પણ ઝઘડવા લાગ્યા મને આપો મને આપો શિવજીએ કહ્યું મારા ઘરનું બધું તમે લઈ જાશો મારા માટે કાંઈ નહીં રાખો આ બે અક્ષરો હું કોઈને આપીશ નહીં તે મારા કંઠમાં રાખીશ આ બે અક્ષરો તે શ્રી રામનું નામ શિવજી એ તે કોઈને આપ્યા નહીં એ પ્રમાણે રામને હંમેશા હૃદયમાં રાખવાના છે શિવજીની જેમ હૃદયમાં એક રામનું નામ હંમેશ માટે રાખીએ તો ઘણું છે સર્વવેદોનો સાર છે રામ નામ આ અમૃત છે રામ નામ અમૃત કરતાં પણ મધુર છે શ્રેષ્ઠ છે રામ નામ એ ભવરોગની દયા છે પણ દવામાં જેમ ચરી પાડવી જોઈએ તેમ દસ પ્રકારના નામાપરાધથી પણ દૂર રહેવું જોઈએ રામ નામ તો સબ કહે કહે દરે હોય રામ રામનામનો મૈયા કોણ બનાવી શકે શંકર દાદાને શ્રીની જરૂર નહીં એટલે એકલું રામ નામ જપે છે આપણને લક્ષ્મીજીની જરૂર છે આપણે તો શ્રીરામ શ્રીરામ એવો જપ કરવો પડે નામમાં પ્રીતિ ન થાય ત્યાં સુધી સંસારની આસક્તિ છૂટતી નથી પરમાત્માના નામ સાથે પ્રીતિ કરીએ તો ધીરે ધીરે જીવ સુધરશે નામ છે ત્યાં કોઈ દિવસ સ્વરૂપ પ્રગટ થશે પ્રભુના નામમાં સતત રહીએ શરીર જ્યાં છે ત્યાં આપણે ન રહીએ ભગવાન શંકર રામાયણના પ્રધાન આચાર્ય છે શિવજી જગતને બતાવે છે કે ઝેર પી ગયો પણ રામ નામના પ્રતાપથી ઝેર અમૃત બની ગયું મને કાંઈ થયું નહીં જીવનમાં ઝેર પીવાના અનેક પ્રસંગો આવે છે છોકરો મોટો થશે કયું નહીં માને કદાચ અપમાન પણ કરે આ ઝેર જેવું લાગશે આપણને જ્યારે ઝેર પીવાનો પ્રસંગ આવે ત્યારે પ્રેમથી શ્રીરામ શ્રીરામ શ્રી રામ બોલતા જઈએ રામ રામ બોલવાથી તાલુમાંથી અમૃત ઝરવા લાગશે તેથી તે ઝેર ત્રાસ આપી નહીં શકે શંકરજી રામનું નામ લઈ ઝેર પી ગયા તો ઝેર પણ અમૃત બની ગયું સંસારમાં પણ નિંદા વ્યાધિ વગેરે ઝેર છે સંસારનું ઝેર બાળવામાં આવે તો એક જ ઉપાય રામ નામનો જપ રામ રામનો જપ કરતા હોવાથી સ્મશાનમાં પણ શિવજીને સદા શાંતિ મળે છે હરિ ઓમ